હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે લોપ એટલે કે લઘુગુણકીય વિધેય વિશે વાત કરી હતી. હવે આજનો લેક્ચર શરૂ કરતા પહેલા ગઈ વખતેના થોડાક સૂત્રો અને નવા સૂત્રો યાદ કરી લઈએ. ગઈ વખતે આપણે જોયું હતું કે લોગ x to the base x હોય તો 1 થતું હતું, બરાબર. એ પ્રમાણે log a to the base x raised to n is equal to n log x to the base a. આના સિવાય આધાર પરિવર્તનનો નિયમ પણ જોયો હતો કે log a to the base b હોય, કોઈ નવા આધારમાં લેવું છે તો આને આવું લખી શકાય, log a to the base c upon log b to the base c. આના સિવાય આપણે વાત કરી હતી કે જ્યારે લોગનું વિકલન કરવાનું થાય એટલે કે ડી બાય ડી એક્સ ઓફ લોગ એક્સ, ત્યારે યાદ રાખવાનું કે જો આધારમાં કાંઈ ન આપ્યું હોય તો શું હશે, ઈ હશે આધારમાં, બરાબર. એટલે લોગ એક્સનું વિકલન થશે 1/x. એ પ્રમાણે આજે એક નવો નિયમ શીખવાનો છે કે ભાઈ કોઈ વિધેય હોય, માની લો કે એફ ઓફ એક્સ છે, બરાબર, અને લોગના સ્વરૂપમાં લખવું હોય તો આ રીતનું લખી શકાય, લોગ e raised to log e to the base માં f of x. આ એક નિયમ ખાસ ધ્યાન રાખો. સામાન્ય રીતે તમને એમ કીધું કે x છે અને લોગના ફોર્મમાં ફેરવો તો યાદ હું રાખવાનું છે કે અહીંયા જે તમે ઘાતાંકમાં લ્યો છો, માની લો કે a, તો log અહીંયા આનો જે બેઝ છે એ પણ a રહેશે અને x આવું લખી શકાય. સિમ્પલી સાઇન x છે તો એને હું આવું પણ લખી શકું કે e raised to log sin x. અહીંયા આધારમાં ઈ હોય જ તો એ આપણને ખ્યાલ છે, આ બંને સરખું થવું જોઈએ. એ રીતનું તમે એનું પરિવર્તન કરી શકશો. આ પ્રમાણે આપણે આજે દાખલા જોવાના છે, બરાબર. તો જે લોગના નિયમો છે, ફરીથી પહેલો લોગ એક્સ ટુ ધ બેઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, લોગ એક્સ રેસ ટુ એન આધારમાં એ હોય તો એન છે એ આગળ આવી જાય, પછી આધાર પરિવર્તનનો નિયમ, પછી લોગનું વિકલન, અને બીજા બે જે સરવાળાના નિયમ હતા કે લોગ એક્સ પ્લસ લોગ વાય ઇઝ ઇક્વલ ટુ log x into y, same to same log x minus log y is equal to log of x upon y, બરાબર. તો આ રીતના આ જે લોગના નિયમ છે અથવા તો લઘુગુણકીય જે નિયમ છે એને આધારે આપણે જે નવું વિકલન શીખવાનું છે. અત્યાર સુધી જે આપણે સિમ્પલ વિકલન જોયું હતું કે સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ પૂછેલું હોય તો આપણે સીધું કહી શકતા કે ભાઈ આનું વિકલન થશે કોસ એક્સ. પણ હવે જે ટોપિક જોવાનો છે એ ટોપિકમાં છે ઘાતાંકીય વિધેયનું વિકલન. તો ઘાતાંકીય વિધેયનું વિકલનમાં તો આપણે અગાઉ જોયા હતા કે સામાન્ય રીતે ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેસ ટુ એન હોય, તો અહીંયા આધારમાં જે છે ચલ છે, તો આધાર ચલ હોય ત્યારે તો ખ્યાલ છે ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય, એટલે કે આધાર ચલ અને ઘાતાંક છે એ અચળ છે. આધાર ચલ, ઘાતાંક અચળ. સેમ ટુ સેમ બીજું એક આપણે સૂત્ર જોયું કે ડી બાય ડી એક્સ ઓફ એ રેસ ટુ એક્સ, એટલે કે અહીંયા આધાર છે એ અચળ છે અને ઘાતાંક છે એ ચલ છે. તો આનું વિકલન પણ જોયું હતું કે એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ ટુ ધ બેઝ ઈ, બરાબર. અને આના ઉપરથી જ આપણે બીજું એક સૂત્ર પણ તારવ્યું હતું કે ડી બાય ડી એક્સ ઓફ ઈ રેસ ટુ એક્સ હોય તો ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ જ થાય, લોગ ઈ ટુ ધ બેઝ ઈ ઇઝ ઇક્વલ ટુ 1, એટલે આપણે લખતા હતા તો ઈ રેસ ટુ એક્સ. અને ત્રીજી વસ્તુ છે, માની લો તમને કીધું ડી બાય ડી એક્સ ઓફ એ રેસ ટુ એ, એટલે કે આધાર પણ ચલ અચળ, સોરી, આધાર અને ચલ બંને અચળ હોય તો આખું વિધેય અચળ થાય, તો આનું વિકલન થાય 0. પણ માની લો કે હવે આપણને એમ કે માની લો કે તમે એમ કીધું કે એક્સ રેસ ટુ એક્સ નું વિકલન કરો તો શું કરશું, તો આના માટે બે નિયમ છે. પહેલો નિયમ કે આને આપણે લોગ વાળા સ્વરૂપમાં ફેરવીએ તો આના બરાબર વાય કહી દઈએ, વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એક્સ, બંને બાજુ લોગ લઈ લઈએ, તેથી લોગ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ અહીંયા ઈ આધારમાં લઈએ બંને બાજુ એક્સ રેસ ટુ એક્સ. અને હમણાં થોડી વાર પહેલા જે જોયું એ મુજબ જોઈએ
तो आ बाजू तो कोई वांधो नहीं, लॉग वाई टू द बेस बी, अहीं जे छे एनो जे घात छे ई आगळ आवी जशे, एटले के एक्स लॉग एक्स टू द बेस ई, के एने लॉग एक्स लखो तोय चाले बराबर। हवे अहीं थी आनु विकलन शुरू थशे, तो आनु विकलन करवा माटे बन्ने बाजु विकलन करो, तेथी डी बाय डी एक्स ऑफ लॉग वाई इज इक्वल टू डी बाय डी एक्स ऑफ एक्स लॉग एक्स। हवे अहीं हूँ जे छे ई आधार में लखतो नथी, तो लॉग नो विकलन आपने ख्याल छे वन अपॉन y, बाहर नो विधेय लॉग हतो तो, पर अंदर y छे तो एनुं थशे dy बाय dx इज इक्वल टू अहीं गुणाकार नो कार्य नियम x आमनो लॉग x नो थशे 1 अपॉन x वत्ता लॉग x एज इट इज, x नो विकलन थशे 1। तो आपने तो मात्र आनो विकलन पूछ्यु तो, એટલે કે અહીંયા dy બાય dx જ જોઈએ, y જોઈએ નહીં, તો dy બાય dx ને સૂત્ર નો કરતા બનાવો, તો dy બાય dx is equal to y આ બાજુ આવી જશે, x upon x is equal to 1 plus log x, y ની કિંમત મૂકી દઈએ, તો y બરાબર આપણે ધાર્યું હતું x raised to x, x raised to x કૌંસમાં 1 plus log x। હજી આને થોડું ઘણું જો સાદુરૂપ આપવું હોય તો આપી શકાય, ભાઈ 1 છે, 1 ની જગ્યાએ તમે શું લખી શકો છો, તો કે log e to the base e લખાય, प्लस लॉग एक्स है आधार में तो अँ हे तो सरवाळो हो तो गुणाकार में लखी शकाय इज इक्वल टू एक्स रेस टू एक्स इंटू लॉग ई एक्स लखी शको आके बराबर। एट एक रीत थी कि तमे एने लॉग वाला स्वरूप में फेरवी दो। बीजी रीत है हमणा जे मैं तमने बात करी कि भाई कोईपण सामान्य विधेय हो विधेय ने तमे ई ना स्वरूप में फेरी शको, एटले एक्स रेस टू एक्स है એને હું આવું લખી શકું ઈ રેસ ટુ લોગ ઈ ટુ ધ બેઝ એક્સ રેસ ટુ એક્સ, પહેલા વાત થઈ પ્રમાણે આ બંને સરખા હોવા જોઈએ, અને વિકલન કરતી વખતે આપણે આધારમાં ઈ જ લઈશું, તેથી એક્સ રેસ ટુ એક્સ ને હવે હું લખાણું આગળ આવી જાય તો ઈ રેસ ટુ એક્સ લોગ એક્સ લખી શકું બરાબર, આધારમાં ઈ જશે, નહીં લખો તો તે ચાલશે। હવે આનું વિકલન કરીએ तो d by dx of e raised to x log x, तो बाहर नो विधेय तो e raised to x छे, तो e raised to x नो विकलन e raised to x એટલે e raised to x log x as it is into d by dx of अंदर नो जो घातांकी विधेय छे नो विकलन करवू पड़े એટલે x log x, તેથી e raised to x log x ને પાછો તમે e raised to log x ની એક્સ ઘાત લખી શકો, અહીંયા આધારમાં એ હશે તે, અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ હમણાં વાપર્યો તો એ પ્રમાણે ડાયરેક્ટ અહીંયાથી હું આનું વિકલન લખી નાખું છું 1 પ્લસ લોગ એક્સ, તો આને પાછું લખી શકાય એક્સ રેસ ટુ એક્સ, તો એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ। તો હવે તમે જ્યારે પણ ડાયરેક્ટ વિકલન આવે ત્યારે આ એક ફોર્મ્યુલા તરીકે યાદ રાખી શકો કે તમને પૂછેલું હોય કે ભાઈ ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેસ ટુ એક્સ, तो डायरेक्ट जवाब मळवो जोईए कि x रेस टू x काउंस में 1 प्लस log x। इत प्रमाणे तमने बे जारे बात आपणे बात करी कि भाई आधार पण चल होय अने घातांक पण चल होय, एटले के आवो दाखलो पूछो d बाय dx ऑफ sin x रेस टू x बराबर, तो आधार में पण चल छे अने घातांक में पण चल छे, बन्ने जारे चल होय ત્યારે પહેલા વાત કરી પ્રમાણે તમે બંને રીતથી સ્વતંત્ર છો, તમને જે રીત સારી લાગે તે યુઝ કરી શકો કે ભાઈ તમારે કઈ રીત યુઝ કરવી છે, લોગ વાળી રીત કરવી હોય, અત્યારે હજી શરૂઆતના સ્ટાર્ટિંગના દાખલા જે છે એ હું તમને બધા જ દાખલા બંને રીતથી ગણાવીશ, પછી આગળ જતા તમને જે રીત સારી લાગે અથવા તો મને જે સહેલી લાગે એ પ્રમાણે આગળ વધશું। તો પહેલી રીત પ્રમાણે જોઈએ, પહેલેથી જ બે ભાગ પાડી દઈએ, તો આના બરાબર વાય લઈ લીધો, વાય ઇઝ ઇક્વલ ટુ साइन एक्स आखानी एक्स घात, वाय लीधा पछी बन्ने तरफ ई ना आधार में लॉग लेशु, देखे लॉग वाय इज इक्वल टू लॉग साइन एक्स आखानी एक्स घात। हवे हमणा घातांकना नियम प्रमाणे जे बात करी ई प्रमाणे घात छे ई आगळ आवी जशे, तेथी लॉग वाय आ बाजू तो कोई फेरफार नहीं थाय इज इक्वल टू एक्स लॉग
साइन एक्स आधार में ई। हवे विकलन करी शकशो सरळताथी, अहींया बहारनो विधेय लॉग छे, आ बाजु तो कॉमन ज रहेशे, बहार लॉग हशे एटले लॉग नुं वन अपॉन वाय अने वाय नुं डीवाई बाय डीएक्स। हवे तमने एवो प्रश्न थाय वाय छे माटे वाय नहीं तमे कोई पण बीजो अचल सॉरी चल पण धारी शको, एबीसीडी माथी तमारे क्यू लेवो होय वी लेवो होय एक्स सिवाय कोई पण टूंकमां चल तमे धारी शको बराबर। એટલે વન અપોન વાય ડિવાઈડ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા તો ગુણાકારનો કાર્ય નિયમ એક્સ એઝ ઇટ ઇઝ, અહીંયા જે છે એ બે વિધેયનું સંયોજન છે, બહારનું વિધેય છે લોગ, તો એનું વિકલન થાય વન અપોન એક્સ એટલે વન અપોન સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ નું વિકલન થશે કોસ એક્સ, પહેલાનું વિકલન પૂરું વત્તા લોગ ઓફ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ, અને એક્સ નું વિકલન તો એક થશે બરાબર એટલે એક। સાદરૂપ આપીએ તેથી વન અપોન વાય ડિવાઈડ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ અપોન સાઇન એક્સ એટલે કોટ એક્સ એક્સ કોટ એક્સ પ્લસ લોગ ઓફ સાઇન એક્સ। પાછું યાદ દેવરાય દઉં કે અહીંયા જે આપણને વિકલન પૂછેલું છે એ માત્ર ડિવાઈડ બાય ડીએક્સ અથવા તો વાય જે તમે વિધેય ધાર્યું એનું વિકલન કરવાનું છે, એટલે અહીંયા જે વધારાનો ભાગ છે એ તમારે આગળ ગુણાવવો પડે, તેથી ડીવાય બાય ડીએક્સ બરાબર મળશે વાય ગુણાવી દો એક્સ કોટ એક્સ પ્લસ લોગ સાઇન એક્સ, પણ તમને વાય જેવું તો કોઈ સ્વરૂપ રકમમાં આપેલું નહોતું તો વાયની કિંમત મૂકો તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાયની કિંમત જે આપણે ધારી હતી સાઇન એક્સ આખાની એક્સ ઘાત કૌંસમાં એક્સ કોટ એક્સ પ્લસ લોગ ઓફ સાઇન એક્સ બરાબર। અથવા તો તમે આ ડીવાય બાય ડીએક્સ ને આમ પણ કરી શકો ભાઈ, ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ ની એક્સ ઘાત ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ આખાની એક્સ ઘાત કૌંસમાં એક્સ કોટ એક્સ પ્લસ લોગ સાઇન એક્સ, આવું પણ કહી શકો। આ રીત નંબર એક, બંને બાજુ લોગ લઈને જે તમે વિકલન કરો છો તે રીત નંબર બીજી જોઈએ તો સેકન્ડ મેથડ રીત નંબર બે। રીત નંબર બે માં તમારે કઈ વાય એવું ધારવાનું નથી, પણ મેં પહેલા જે તમને કીધું હતું કે કોઈ પણ જે વિધેય છે એને તમે લોગના સ્વરૂપમાં આ રીતનું લખી શકો, એફ ઓફ એક્સ છે તો એટલું સમાન હોવું જોઈએ, આ કોમન હશે, ઈ રેસ ટુ લોગ ઈ બેઝમાં તમારે જે આખો એફ ઓફ એક્સ લખો તો આ એફ ઓફ એક્સ જ થશે બરાબર, ઘાતાંકીય વિધેયનો નિયમ મુજબ આ બંને સમાન હોય તો તમે સીધું આના બરાબર એફ ઓફ એક્સ લખી શકો છો બરાબર। તો હવે જે દાખલો હતો આપણે તમને કીધું હતું કે સાઇન એક્સ આખાની એક્સ ઘાત ઇઝ ઇક્વલ ટુ તમે ઈ રેસ ટુ લોગ ઈ, એટલો ફોર્મ્યુલા તૈયાર જ છે, આને ઉપર ચડાવી દો સાઇન એક્સ આખાની એક્સ ઘાત, તો એક્સ જે છે એ આગળ આવી જશે, આગળ એટલે હાવ ઈ ની નીચે તો નહીં જ આવે, અહીં આવી જશે એક્સ લોગ ઓફ સાઇન એક્સ। હવે અગાઉ જેમ તમને વાત કરી કે ડી બાય ડીએક્સ ઓફ ઈ રેઝ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ તો ઈ રેઝ ટુ એક્સ જ થવાનું છે, તો એ મુજબ હવે વિકલન કરીએ તો ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ આખાની એક્સ ઘાત ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઈ રેઝ ટુ એક્સ નું એમ ના વિકલન લોગ ઓફ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડી બાય ડીએક્સ, સાંકળનો નિયમ કયો કે પછી ચલ આગળ અંદર ગુણાવાનો નિયમ કયો જે કયો એ મુજબ હજી અંદર નાનું વિકલન તમારે બાકી છે, એટલે ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ એક્સ લોગ સાઇન એક્સ આનું વિકલન કરવું પડશે બરાબર। તો આને હું જે આગળનો ભાગ છે એને ફેરફાર કરી નાખું તો આમ લખી શકીએ પાછું જેમ ફેરવું હતું એ પ્રમાણે સાઇન એક્સ આખાની એક્સ ઘાત ડી બાય ડીએક્સ એટલે અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ પહેલું આમનામ એક્સ આમનામ લોગનું વિકલન વન અપોન સાઇન એક્સ હમણાં કર્યું હતું એ મુજબ સાઇન એક્સ નું વિકલન કોસ એક્સ પ્લસ બીજું આપના એટલે કે લોગ ઓફ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ એક્સ નું વિકલન એક। તો અહીંયા પાછું આ ફોર્મેટ તો તૈયાર જ છે તો આની જગ્યાએ તમે શું લખી શકશો સાઇન એક્સ આખાની એક્સ ઘાત અહીંયા સદરૂપ આપો કોસ અપોન સાઇન ઇઝ ઇક્વલ ટુ કોટ એટલે કે એક્સ કોટ એક્સ પ્લસ લોગ ઓફ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ, તો રીત કોઈ પણ કરશો જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં, જવાબ બંનેમાં કોમન જ આવશે બરાબર। હજી એકાદો દાખલો જોઈએ,
માની લો કે તમને કીધું હોય કે d by dx of cos x આખાની sin x ઘાત આનું વિકલન કરો તો પહેલા જોતા ઉપરથી જ ખબર પડશે કે અહીંયા આધારમાં પણ ચલ છે અને ઘાતાંકમાં પણ ચલ છે બંનેમાં ચલ હોય ત્યારે આપણે જે છે એ કાં તો log લગાડશું અથવા તો બંનેને e ના આધારમાં ફેરવશું જે કોઈ પણ રીત સારી લાગે તે બેમાંથી કોઈ પણ એક રીત કરી શકશો આન્સરમાં કોઈ ફેરફાર થશે નહીં આન્સર એઝ ઇટ ઇઝ જ આવવાનો છે બરાબર એટલે રીત નંબર પહેલી પહેલી રીત બંને બાજુ લોગ વાળે એટલે પહેલા આને હું કરશું y ધારીએ y ઇઝ ઇક્વલ ટુ cos x આખાની sin x y ધાર્યા પછી સ્ટેપ નંબર બીજું બંને બાજુ લોગ લેશું પણ શેના આધારમાં e ના આધારમાં બરાબર તેથી log y ટુ ધ બેઝ e ઇઝ ઇક્વલ ટુ log e આધારમાં cos x આખાની sin x કા હવે તો વિકલન કરીએ તેથી d by dx of log y to the base e is equal to અહીંયા જે છે d by dx of ઘાત આગળ આવી જાય એટલે કે sin x into log cos x આધારમાં e વિકલન કરીએ log નું વિકલન થશે 1 upon y હમણાં જ વાત કરી પ્રમાણે આ બાજુ જે છે ડાબી બાજુ તો એક જ ફોર્મેટ રહેવાનું છે 1 upon y અને y નું થશે dy by dx is equal to હવે અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ આવવાનો ગુણાકારના કાર્ય નિયમમાં પહેલું આમનામ બીજાનું વિકલન મુજબ sin x આમનામ બીજામાં પહેલા બહારનું વિધેય log છે એટલે log નું થાય 1 upon x એટલે 1 upon cos x હજી cos x નું વિકલન થશે minus sin x plus બીજું આમનામ એટલે કે log e to the base માં cos x આમનામ sin x નું વિકલન cos x is equal to આ થઈ ગયું 10x એટલે આખું થશે અથવા તો sin square x upon cos x પણ લખી શકો માઇનસ 10x ઇન્ટુ sin x પ્લસ cos x ઇન્ટુ log of cos x અહીંયા હમણાં વાત કરી પ્રમાણે આપણે dy by dx જ મેળવવાનું છે એટલે કે d by dx of y ની કિંમત મૂકી દો તો cos x ની sin x ઘાત is equal to y સામેની બાજુ ગુણાઈ નાખ્યો એટલે કે cos x ની sin x ઘાત કૌંસમાં minus 10x into sin x plus log of cos x into cos x કે cos x into log of cos x કહી શકો તમે બરાબર તો આ રીતનું તમારે રીત નંબર પહેલી કમ્પ્લીટ થશે રીત નંબર બીજી જોઈએ cos x ની sin x પાછું રીત નંબર બે માં e ના આધારમાં લેવાનું છે બરાબર યાદ કરે જો પાછું ફરીથી e રેઝ ટુ log e ટુ ધ બેઝ x y ઇઝ ઇક્વલ ટુ તમે x લખી શકો તો આને ફેરવવું છે તેથી cos x આખાની sin x ઘાત ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ log e ટુ ધ બેઝ cos x ઇન્ટુ sin x વિકલન શરૂઆત કરીએ તેથી d by dx of cos x આખાની sin x ઘાત ઇઝ ઇક્વલ ટુ d by dx of આ sin x આગળ આવી જશે e રેઝ ટુ sin x ઇન્ટુ log of cos x આ બાજુ તો કંઈ કરવાનું નથી જમણી બાજુ જે વિકલન કરવાનું છે એ કરવાનું થશે તો બહારનું વિધેય e એટલે d by dx of e રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x એ મુજબ જોઈએ તેથી d સોરી
बाहर नु भी देनु भी नेम ना लेके e रेस टू साइन एक्स इनटू लॉग ऑफ कॉस एक्स एज इट इज अंदर ना विधेय विकल तो त्या गुणाकार ना कार्य नियम लागू पड़े डायरेक्ट लखी नाखो साइन एक्स पहला एम नाम लॉग ऑफ कॉस एक्स में बाहर नु विधेय लॉग एटले एनु विकलन थशे 1 अपॉन कॉस एक्स अने कॉस एक्स नु विकलन माइनस साइन एक्स प्लस बीजो एम नाम एटले के लॉग ऑफ कॉस एक्स एज इट इज कॉस एक्स नु विकलन माइनस साइन एक्स सॉरी साइन एक्स नु विकलन कॉस एक्स तो आने पाछु लखी शको तमे कॉस एक्स आखानी साइन एक्स घात अने सादरूप आपो तो शुं थशे माइनस ऑफ टेन एक्स इंटू साइन एक्स प्लस लॉग ऑफ कॉस एक्स इंटू कॉस एक्स आंसर हमणा वात करी प्रमाणे आगळनो आंसर पण तमे टेली करी शको बन्नेमां आंसर छे ई सेम ज रहेशे आ आंसर होय के आ आंसर मेथड पर छे आंसर पर छे नहीं बराबर आ वात थई सिंगल सिंगल टर्म मां तमने घातांकीय विधेय नु घातांकीय विधेय प्रमाणे विकलन करवानुं कीधुं होय तो मानी लो के हवे तमने एम कीधुं एक साथे बे पद आपी दीधा एटले के तमने कीधुं होय के cos x ની x ઘાત વત્તા sin x ની x ઘાત આનું વિકલન કરો તો લોગમાં અગાઉ વાત કરી હતી એ પ્રમાણે લોગમાં આવો કોઈ નિયમ છે નહીં લોગ ઓફ x + y હોય તો શું કરવું એના માટે કોઈ નિયમ નથી હા આમ હોય લોગ x + લોગ y ઇઝ ઇક્વલ ટુ તમે લોગ ઓફ x * y કરી શકો બરાબર ગુણાકાર હોય તો સરવાળામાં જઈ શકો સરવાળો હોય તો ગુણાકારમાં જવાતું નથી એટલે એનો કોઈ નિયમ નથી તો અહીંયા જે છે તમારે આને અલગ અલગ બે ચલ તરીકે લેવા પડશે માની લો કે હું આને આખાને u કહી દઉં બરાબર તેથી અથવા તો આખાને y કહીએ તો y બરાબર થઈ ગયું cos x આખાની x ઘાત વત્તા sin x આખાની x ઘાત હવે આમાં સેપરેટ કહી દઈએ આને u કહીએ અને આને v કહીએ અને બંનેના સેપરેટ વિકલન કરીએ તો u બરાબર મળ્યું છે આપણને cos x ની x ઘાત બરાબર ને v બરાબર થશે sin x ની x ઘાત હવે સેમ મેથડ બંને બાજુ log એપ્લાય કરો log u ઇઝ ઇક્વલ ટુ log cos x ની x ઘાત वन अपॉन u इंटू डी यू बाय डी एक्स इज इक्वल टू अहियाँ तो x आगळ आवी जाय आ थई गयुं x log of cos x આનું વિકલન હજી બાકી છે બરાબર તેથી વન અપોન યુ ડી યુ બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ એક્સ આમનામ લોગનું વિકલન થશે વન અપોન એક્સ એટલે વન અપોન કોસ એક્સ ને કોસ એક્સ નું વિકલન થશે માઇનસ સાઇન એક્સ પ્લસ લોગ ઓફ કોસ એક્સ એઝ ઇટ ઇઝ અને એક્સ નું વિકલન થશે વન તેથી ડી યુ બાય ડી એક્સ થયું u ને સામે ગુણી દઈએ એટલે કિંમત મૂકી દઈએ એટલે કે cos x આખાની x ઘાત આ થશે x ઇન્ટુ માઇનસ ટેન એક્સ અથવા તો માઇનસ x ટેન એક્સ પ્લસ લોગ ઓફ cos x આ પહેલો ભાગ થયો બીજા ભાગનું વિકલન કરીએ જો બીજો ભાગ કહું છું બીજી રીત નથી કીધો બીજી રીત પ્રમાણે પછી હમણાં વાત કરીએ તો અહીંયા પણ લોગ લઈએ તો લોગ v ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખી નાખો તો એક્સ લોગ સાઇન એક્સ લખી શકાય ઘાત આગળ આવી જશે વિકલન કરીએ વન અપોન વી ઇન્ટુ ડીવી બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ એક્સ ઇઝ ઇટ ઇઝ લોગનું વિકલન વન અપોન સાઇન એક્સ લોગનું વન અપોન એક્સ અહીંયા ચલમાં સાઇન એક્સ હોવાથી વન અપોન સાઇન એક્સ અને સાઇન એક્સનું વિકલન થશે કોસ એક્સ પ્લસ લોગ ઓફ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ અને એક્સનું વિકલન વન સાદુરૂપ આપીએ તો ડીવી બાય ડી એક્સ is equal to v comes ma x cot x cos x upon sin x is equal to cot x plus log of sin x તેથી dv by dx is equal to v ની કિંમત મૂકો તો આવશે sin x અખાની x ઘાત x cot x plus log of sin x
હજી તમને પૂછેલું હતું ડીવાય બાય ડીએક્સ, એટલે અહીંયા જો તો વાય ઇઝ ઇક્વલ ટુ જો યુ પ્લસ વી હોય તો ડીવાય બાય ડીએક્સ એટલે કે એક્સની સાપેક્ષે વિકલન કરો તો ડીયુ બાય ડીએક્સ પ્લસ ડીવી બાય ડીએક્સ સરવાળાના કાર્ય નિયમ પ્રમાણે, બરાબર? તો બંનેની કિંમત મૂકી દઈએ, કિંમત આગળથી જોઈ જોઈએ. જો ડીયુ બાય ડીએક્સ ની કિંમત છે કોસ એક્સ રેસ ટુ એક્સ માઇનસ એક્સ ટેન એક્સ બરાબર પ્લસ લોગ એક્સ, એટલે ડીયુ બાય ડીએક્સ ની છે કોસ એક્સ રેસ ટુ એક્સ માઇનસ એક્સ ટેન એક્સ પ્લસ લોગ કોસ એક્સ પ્લસ ડીવી બાય ડીએક્સ ની કિંમત જોઈએ તો ડીવી બાય ડીએક્સ ની કિંમત છે સાઇન એક્સ રેસ ટુ એક્સ એક્સ કોટ એક્સ પ્લસ લોગ ઓફ સાઇન એક્સ, એટલે કે સાઇન એક્સ આખાની એક્સ ઘાત કાઉન્સમાં એક્સ કોટ એક્સ પ્લસ લોગ ઓફ સાઇન એક્સ, એટલું લાંબુ વિકલન જવાબ આવશે, બરાબર? એટલે કે જે વિધેય છે એ તો આવવાનું જ છે, જો એના જેવું તો આવશે જ, તે વધારાનો ભાગ વધશે વિકલન કરવાથી, એટલો ભાગ વધશે, બરાબર? હવે આને આ જ દાખલો તમને એમ કીધું કે સાહેબ આ જ દાખલો છે આપણે ઈ વાળી રીતમાં, તો ઈ વાળી રીતમાં પણ કરી શકાય, એમાં જે છે થોડુંક સરળ રહેશે. તમને એમ કીધું હતું કે ભાઈ અહીંયા વાય લઈ લઈએ, વાય ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ આખાની એક્સ ઘાત વત્તા સાઇન એક્સ આખાની એક્સ ઘાત છે, તો વાય સોરી ઈ વાળી મેથડ હતો કે રીત નંબર બે માં તમારે કઈ સ્વતંત્ર કરવાનું થતું નથી, બરાબર? એટલે કે અહીંયા જે છે યુ કે વી, જે આ રીત નંબર બે માં યુ કે વી કોઈ ધારવાનું થશે નહીં, ડાયરેક્ટ તમે આમ લખી શકો કે ઇઝ ઇક્વલ ટુ અને ઈ ના ફોર્મમાં ફેરવો, એટલે એટલું ફોર્મેટ તો તૈયાર જ છે. પ્લસ ઈ રેસ ટુ લોગ ઈ અને સાઇન એક્સ ને હું લખી શકો તમે સાઇન એક્સ રેસ ટુ એક્સ, બરાબર? તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ હજી તો થોડુંક સાદું આપી સાદું રૂપ આપીએ તો આવશે એક્સ લોગ કોસ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ લોગ સાઇન એક્સ. હવે વિકલન તૈયાર છે, પહેલા આનું વિકલન કરો તો કે બહારનું વિધેય ઈ છે તો એનું એમ નામ ઈ રેસ ટુ એક્સ લોગ કોસ એક્સ, અંદરના વિધેયનું વિકલન ડી બાય ડીએક્સ ઓફ એક્સ લોગ કોસ એક્સ વત્તા બીજું બહારનું વિધેય ઈ હોવાથી એમ નામ ઈ રેસ ટુ એક્સ લોગ સાઇન એક્સ, અંદરના વિધેયનું વિકલન ઈ રેસ ટુ પછીનું જે છે એટલે કે એક્સ લોગ ઓફ સાઇન એક્સ. હવે આગળ આટલું વિકલન તો કરેલા જ છીએ, આ બે નું વિકલન બરાબર, એક્સ લોગ ઓફ સાઇન એક્સ સોરી એક્સ લોગ કોસ એક્સ માં પણ ગુણાકારનો કાર્ય નિયમ અને એક્સ લોગ સાઇન એક્સ માં પણ ગુણાકારનો કાર્ય નિયમ જે આપણે અહીંયા જોયેલું છે, જો અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તો એનું ડાયરેક્ટ જવાબ લખી નાખીએ તો એટલાનો જવાબ શું આવશે, ડી બાય ડીએક્સ ઓફ એક્સ લોગ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ ટેન એક્સ પ્લસ લોગ એક્સ. ડાયરેક્ટ ન લખો તો એ ચાલે, વિકલન કારણ કે કરશો તો એ ચાલશે. અહીંયા ઈ રેસ ટુ લોગ આગળનું છે ને ઘાતમાં લખી નાખીએ કોસ એક્સ ને એક્સ ગુણાકારનો કાર્ય નહીં, એક્સ એઝ ઇટ ઇઝ લોગનું વિકલન વન અપોન કોસ એક્સ અને કોસ એક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ પ્લસ બીજું આમ નામ પહેલાનું વિકલન એટલે કે લોગ ઓફ કોસ એક્સ આમ નામ એક્સ નું વિકલન વન પ્લસ અહીંયા આને પણ ફેરફાર કરીએ તો શું થશે, ઈ રેસ ટુ લોગ સાઇન એક્સ ની એક્સ ઘાત અંદર ગુણાકારના કાર્ય નિયમ પ્રમાણે પહેલું આમનામ એટલે કે એક્સ આમનામ લોગ નું વિકલન થશે વન અપોન સાઇન એક્સ ને સાઇન એક્સ નું વિકલન કોસ એક્સ પ્લસ લોગ ઓફ સાઇન એક્સ આમનામ એક્સ નું વિકલન એ. સદરૂપ આપીએ તો આ આખું જે પહેલું ફોર્મેટ હતું એ પ્રમાણે એટલું કેન્સલ થઈ જાય, આખાની જગ્યાએ તમે લખી શકો કોસ એક્સ ની એક્સ ઘાત માઇનસ એક્સ ટેન એક્સ પ્લસ લોગ ઓફ કોસ એક્સ પ્લસ અહીંયા પણ એવું લખી શકો સાઇન એક્સ ની એક્સ ઘાત એક્સ કોટ એક્સ પ્લસ લોગ ઓફ સાઇન એક્સ, બરાબર? તો બે મેથડથી તમે વિકલન કરી શકો છો.
ચાલો હજી એકાદ દાખલો આગળ પ્રેક્ટિસ માટે જોઈએ. આ વખતે હવે ટેક્સ્ટબુક નો દાખલો લઈએ. ટેક્સ્ટબુક માં એક દાખલો છે, જૂની ટેક્સ્ટબુક માં સ્વાધ્યાય 5.5 દાખલા નંબર 9. x ની sin x ઘાત પ્લસ sin x ની cos x ઘાત બે ભાગ છે, બે બંને રીતથી ગણાવું છું. રીત નંબર પહેલી લોગ વાળી, તો લોગ વાળી રીતમાં એવું કહી દઈશું y x raise to sin x પ્લસ sin x raise to cos x. તો y is equal to આ બંનેને u અને v અલગ કહી દઈએ, u પ્લસ v. તો dy by dx મેળવવાનું થાય તો dy by dx is equal to du by dx પ્લસ dv by dx, એટલે કે du by dx મેળવવા અને dv by dx મેળવવા બંનેને સેપરેટ કરવા પડે. તો પહેલા u ની કિંમત છે x ની sin x ઘાત, તેથી બંને તરફ log લઈએ તો log u is equal to log x raise to sin x. log નું હજી થોડુંક સાદરૂપ આપી દઈએ, log u is equal to sin x આગળ આવી જાય sin x into log x. હવે વિકલન કરીએ, તેથી 1 upon u du by dx is equal to આ બાજુ ગુણાકારનો કાર્ય નિયમ sin x આમના log x નું 1 upon x plus log x આમનામ sin x નું થશે cos x, તેથી du by dx is equal to u કૌંસમાં sin x upon x plus log of cos x. તેથી du by dx થયું, u ની કિંમત મૂકી દો એટલે કે x raise to sin x કૌંસમાં sin x upon x plus log of cos x. આ ભાગ આવ્યો u નો વિકલન. સેમ ટુ સેમ v લઈએ તો v is equal to થશે sin x આખા ની cos x ઘાત. બંને તરફ log લઈએ તો log v is equal to ડાયરેક્ટ લખી નાખીએ cos x into log of sin x. log v નું વિકલન 1 upon v into dv by dx, અહીંયા સીધો ગુણાકારનો કાર્ય એમ લાગીએ cos x આમના log x નું 1 upon x એટલે sin x into sin x નું વિકલન cos x plus log of sin x as it is cos x નું વિકલન minus sin x. તેથી dv by dx v બરાબરની સામેની બાજુ જાય એટલે v ગુણાકારમાં આવશે અને v ની ડાયરેક્ટ કિંમત મૂકીએ તો sin x raise to cos x અને આ થશે cos x upon એટલે કે cot x into cos x minus sin x into log of sin x. બરાબર, આ બંનેને સરવાળામાં લખો એ તમારો જવાબ. આ બંને વચ્ચે પ્લસ મૂકી દેવાનો, જે પ્રમાણે y is equal to u plus v લખ્યું હતું તે. બરાબર, રીત નંબર બે પ્રમાણે તમને હોમવર્ક આપું છું. રીત નંબર બે પ્રમાણે કઈ રીતનું તમે ગણી શકો. બરાબર, તો આ લેક્ચરમાં આપણે જે ખાસ જોવા જેવું છે તો એ ફરીથી યાદ દેવરાઈ દઉં કે ચલ ની ચલ ઘાત હોય તો શું કરશો, તો કે બે રીત છે. રીત નંબર પહેલી કે આને તમે વાય ધારી લો, તો વાય ધારતા શું થશે ચલ ની ચલ ઘાત, અને બંને તરફ લોગ લઈ લો તો log y is equal to ચલ into log કોઈ બીજો ચલ હશે. બરાબર, અને પછી ગુણાકારનો કાર્ય નિયમ પ્રમાણે. અને બીજી રીત છે રીત નંબર બે, કે તમારે જો y ધારીને log ન લેવો હોય તો ડાયરેક્ટ તમે લખી શકો કે ભાઈ e raise to log e આ બંને સરખા હોય તો આની જગ્યાએ તમે ચલ ની ચલ ઘાત કરી શકો એટલે આખું થઈ ગયું e raise to ચલ into log of ચલ, એટલે અહીંથી આ વિકલન થઈ શકશે. બરાબર, તો બે રીતમાં તમે વિકલન કરી શકશો. અને આ જ પ્રમાણે તમારે જે જૂની ટેક્સ્ટબુકમાં છે હોમવર્કમાં
नेक्स्ट लेक्चर में आपणे नवी टेक्स्टबुक ना पण दाखला गणशुं। आ वखते जे छे ए जूनी टेक्स्टबुक प्रमाणे होमवर्क में तमारे जे गणवाना छे जूनी टेक्स्टबुक में स्वाध्याय 5.5 दाखला नंबर 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12 એટલા દાખલા ગણવાના થશે, બરાબર। આ બંને રીત પ્રમાણે જે રીત સારી લાગે તે બંને રીતમાં જે છે જવાબ તો સેમ જ આવશે, બરાબર। ઓકે, તો આજનો લેક્ચર જે છે આ જૂની ટેક્સ્ટબુક પ્રમાણેનો અહીંયા રાખીએ।